નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય પાંચ વિભાગ ઇ દાખલા નંબર છ વિશે અભ્યાસ કરીએ ફરીથી અગત્યનો દાખલો છે કોઈ માલના એક્સ એકમ બનાવવાનું એકમ દીઠ ખર્ચ ખર્ચ એટલે સી કોસ્ટ આપેલું જ છે એટલે એને લખાય વિદ્યાર્થી મિત્ર સી બરાબર એક હજાર વત્તા આઠ એક્સ વત્તા પાંચ હજારના છેદમાં એક્સ હોય તો ન્યૂનતમ ખર્ચ થાય ખર્ચ ન્યૂનતમ વિદ્યાર્થી મિત્ર ખર્ચ ન્યૂનતમ ન્યૂનતમ ખર્ચ માટેની બે શરતો જરૂરી શરત અને પર્યાપ્ત શરત તો વિદ્યાર્થી મિત્ર જરૂરી શરતમાં પહેલીવાર વિકલન કર્યું હોય એની કિંમત મૂકવાની અને પર્યાપ્ત શરતમાં બીજીવાર વિકલન કર્યો હોય એની કિંમત તમારે મૂકવાની ત્યારે તમારો દાખલો પૂરો થાય તો અહીં કીધું છે ન્યૂનતમ ખર્ચ થાય તે માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ ત્યારબાદ ન્યૂનતમ ખર્ચ પણ શોધો આ વખતે વિદ્યાર્થી મિત્રો ન્યૂનતમ ખર્ચ પણ શોધવાનો છે તો બીજી શરતમાં જે એક્સની કિંમત મળે એ તમને જે ખર્ચનું વિધેય આપ્યું છે એમાં મૂકશો ત્યારે તમને ન્યૂનતમ ખર્ચ પણ મળશે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમને એ ખબર પડવી જોઈએ વિકલન કરવાનું છે તો ખર્ચ એટલે સી નું વિકલન કરવું પડે તો રકમ સી આપેલી છે તો કે હા તો હવે સીની કિંમતનું વિકલન કરો ત્યારે તમને ખબર છે છેદમાં ખાલી એક્સ હોય તો ખાલી એક્સનું અત્યારે વિકલન થાય ને એને અંશમાં લઈ જવો પડે પછી વિકલન થાય તો સી બરાબર એક હજાર વત્તા આઠ એક્સ અત્યારે એક્સની કાંઈ નથી એટલે કે ઉપર કાંઈ ન હોય તો એક ઘાત હોય પ્લસમાં હોય આ એક્સ ઉપર જાય તો વિદ્યાર્થી મિત્ર કેવો થઈ જાય તો કે માઇનસ ઘાત માઇનસ થઈ જાય એક્સ તો પ્લસ જ રહે પણ ઘાત માઇનસ થઈ જાય એટલે પાંચ હજાર એક્સની માઇનસ એક ઘાતી જાય હવે અહીંથી વિકલન કરવાનું તો ડીસી બાય ડીએક્સ વિકલન ચાલો એક હજારનું વિકલન તો કે ઝીરો એક્સનું વિકલન એક આઠ એકા આઠ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈજો ડાયરેક્ટ જ લખું છું બોલો ઘાત છે તો ક્યાં તો કે ઘાત ક્યાં આવે તો કે આગળ આગળ કોઈ સંખ્યા છે તો ક્યા એની સાથે ગુણાઈ જાય પાંચ હજાર ગુણ્યા એક એટલે પાંચ હજાર કેવા તો કે માઇનસ કેમ તો કે પ્લસ માઇનસ માઇનસ પાંચ હજાર વિદ્યાર્થી મિત્રો એક્સ તો આવે જ તે ઘાતમાંથી એક વાત કરવાનો ઘાત માઇનસ એક માઇનસ એકમાંથી માઇનસ એક બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો માઇનસ બે થઈ જાય ઘાત માઇનસમાં હોય એટલે ઘાત વધતી જાય આ પહેલી વાર વિકલન થયું વિદ્યાર્થી મિત્રો બીજી વાર વિકલન એટલે ડી સ્ક્વેર સી છેદમાં વિદ્યાર્થી મિત્રો ડીએક્સનો વર્ગ બીજી વાર એટલે પહેલી વાર જે વિકલન કર્યું એનું પાછું વિકલન ચાલો આનું વિકલન તો કે ઝીરો હવે આ પદનું વિકલન કરવાનું છે તો ધ્યાનથી જોજો અહીંયા કેવું છે તો કે માઈનસ ઘાત છે તો કે આ ઘાત ક્યાં આવે તો કે આગળ આગળ કોઈ સંખ્યા તો કે આની સાથે ગુણાય કેટલા તો કે પાંચ હજાર તો પાંચ હજાર ગુણ્યા બે દસ હજાર પણ કેવા તો કે પ્લસ કેમ તો કે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ દસ હજાર પાંચ હજાર ગુણ્યા બે એટલે દસ હજાર એક્સો આવે તે ઘાતમાંથી એક બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ હવે વિકલનનો નિયમ છે વિકલન પૂરું થાય જેટલી વાર વિકલન કીધું હોય એટલી વાર વિકલન પૂરું થાય પછી જો ઘાત માઇનસમાં હોય તો એને પ્લસમાં લઈ જવી પડે તો વિદ્યાર્થી મિત્રો એ માઇનસમાં છે પ્લસમાં લઈ જાવ તો દસ હજારના છેદમાં એક્સની ત્રણ ઘાત હવે તમારે અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો અહીંથી દાખલો ન્યૂનતમ ખર્ચ માટેની શરતો આમાં વિદ્યાર્થી મિત્રો બે શરત આવે પહેલી શરત જરૂરી શરત ચાલો વિદ્યાર્થી મિત્રો ડીસીના છેદમાં ડીએક્સ બરાબર જીરો બોલો માટે ડીસીના છેદમાં ડીએક્સ તમને કિંમત મળી અહીંયા આઠ માઇનસ પાંચ હજાર એક્સની માઇનસ બે બરાબર ઝીરો હવે તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો પહેલી શરતમાં એક્સની કિંમત જ મળે તો આ દાખલામાં એક્સની કિંમત મેળવી હોય તો એક્સવાળું પદ અત્યારે જાઓ માઇનસમાં છે અને પ્લસમાં લઈ જાવ તો સામે લઈ જવાનું એટલે માટે આઠ બરાબર માઇનસ પાંચ હજાર એક્સ હતા એટલે પ્લસ પાંચ હજાર એક્સ ઘાત તો માઇનસ જ રહે માઇનસ બે આપણે તો એક્સની કિંમત જોઈએ એટલે એક્સ વાળું પ્લસ પ્લસમાં આવવું જોઈએ અત્યારે કેવું છે તો કે માઇનસમાં તો વિદ્યાર્થી મિત્ર તમને ખબર છે ઘાત માઇનસમાં હોય ને પ્લસમાં લઈ જાય તો છેદમાં લઈ જાય પડે એટલે પાંચ ના પાંચ હજાર ખરેખર વિદ્યાર્થી મિત્ર આવું અને છેદમાં જાય ને એટલે ઉપર કાઈ નું તો એક ના છેદમાં x નો વર્ગ આવે ઉપર કાંઈ પણ પાંચ હજાર એકા પાંચ હજાર થઈ જાય એટલે આપણે ક્યારેય એક લખતા નથી સીધું જ તો ઉપરનું પદ એમને લખીએ છીએ અને સીધું નીચે લખી દઈએ x નો વર્ગ આપણે તો એક્સની કિંમત જોઈએ છે તો એક્સની કિંમત જોતો હોય તો બોલો એક્સનો વર્ગ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં બોલો આઠ ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં એટલે પાંચ હજારના છેદમાં આઠ માટે એક્સનો વર્ગ બરાબર વિદ્યાર્થી મિત્રો પાંચ હજાર ભાગ્યા આઠ કરો તો વિદ્યાર્થી મિત્રો પાંચ હજાર ભાગ્યા આઠ કરશો એટલે જવાબ આવશે છસો પચીસ આ તો એક્સનો વર્ગ મળ્યો આપણે તો એક્સ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ એ વર્ગ દૂર કરવો હોય તો સામે વર્ગમૂળ લેવું પડે ને વર્ગમૂળની બાર જવાબ લખો એટલે તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવે માટે તો કે વર્ગમૂળની બાર લખો એટલે એક્સ બરાબર પ્લસ વર માઇનસ છસો પચીસ વર્ગમૂળ વિદ્યાર્થી મિત્ર કેટલું થાય તો કે વિદ્યાર્થી મિત્રો પચીસ તો પ્લસ વર માઇનસ પચીસ માટે લખાય એક્સ બરાબર માઇનસ પચીસે આવી શકે અથવા એક્સ બરાબર પ્લસ પચીસ આવી શકે બે શક્યતા લખવાની હોય યાદ રાખજો આ ચેપ્ટરમાં તો પહેલાંમાં તમને ખબર છે એક્સની કિંમત મળે આ એક્સની કિંમત પર્યાપ્ત શરત બોલો કઈ તો કે ડી સ્ક્વેર સી છેદમાં ડીએક્સનો વર્ગ ગ્રેટર દેન ઝીરો તો બોલો માટે ડી સ્ક્વેર કિંમત ડી સ્ક્વેર કિંમત અહીંયા મળી તમને નીચે દસ હજારના છેદમાં એક્સની ત્રણ ગ્રેટર દેન ઝીરો તો વિદ્યાર્થી મિત્રો એક્સની કઈ કિંમત મૂકો તો જવાબ પ્લસ આવે તો વિદ્યાર્થી મિત્રો માઇનસ મૂકો તો એકી ગાત છે એટલે જવાબ માઇનસ થઈ જાય એટલે એક્સ બરાબર માઇનસ પચીસ ન ચાલે એટલે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર પચીસ મૂકતા એટલે તમારા કિંમત મૂકી દેવાની દસ હજારના છેદમાં એક્સની બદલે પચીસની ત્રણ ગ્રેટર દેન ઝીરો આનું સાદરૂપ આપવાની કોઈ જરૂર નથી આપણે તો કઈ કિંમત જોઈએ બેમાંથી એ નક્કી કરવાનું છે તો લખાય તેથી ઉત્પાદન એક્સ બરાબર પચીસ એકમ હોય ત્યારે ખર્ચ ન્યૂનતમ થાય હવે આ વખતે વિદ્યાર્થી મિત્રોએ ન્યૂનતમ ખર્ચ પણ શોધે એવું કીધું છે વિદ્યાર્થી મિત્ર ન્યૂનતમ ખર્ચ કીધું હોય તો હવે તમારે લખવાનો ન્યૂનતમ ખર્ચ તો ખર્ચ એટલે સી તો સી જે તમારું મૂળ સ્વરૂપ તમને જે આપવું હતું કહ્યું હતું કે એક હજાર વત્તા આઠ એક્સ વત્તા પાંચ હજાર એક્સ આ ખર્ચ વિધેય હતું તો એમાં એક્સ બરાબર વિદ્યાર્થી મિત્ર કેટલા મળ્યા તો કે પચીસ મુકતા જો તમને ન્યૂનતમ ખર્ચ શોધેવું કે તો જ આ મેળવવાનું નકર મેળવવાનું નહીં ચાલો એમાં એક્સ છે તો કે નહીં એક હજારના એક હજાર પ્લસના પ્લસ આઠના આઠ એક્સ છે તો કે આ તો એની બદલે પચીસ વત્તા પાંચ હજાર છેદમાં એક્સ એટલે પચીસ એક હજારના એક હજાર વત્તા પચીસ ગુણ્યા આઠ પચીસ ગુણ્યા આઠ એટલે વિદ્યાર્થી મિત્રો બસો વત્તા પચીસ વડે ભાગાકાર કરો એટલે અહીંયા તમારો બસ્સો તો વિદ્યાર્થી મિત્ર સરવાળો આવશે ચૌદો ચૌદસો લખવાનું તેથી ઉત્પાદન એક્સ બરાબર પચીસ એકમ હોય ત્યારે ન્યૂનતમ ખર્ચ ચૌદસો થાય ઓછામાં ઓછો ખર્ચ કેટલો થાય ચૌદસો તો તમારો દાખલા નંબર છ પૂર્ણ થાય છે